અંકલેશમાં વોર્ડ નંબર 3ના રાજવી બંગલોઝ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિક રહેશો ત્રસ્ત બન્યા છે. વારંવારની રજૂઆત કરવા છતાં સ્થાનિક પૂર્વ સભ્યો ન સાંભળતા રહેશો આક્રોશ જોવા મળ્યો હતો. દૂષિત પાણીનો ભરાવા વચ્ચે પસાર થવા મજબૂર બની ઉઠ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના 3 પૂર્વ પાલિકાના પ્રમુખના વોર્ડ અને ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર 3માં આવેલ રાજવી બંગલોઝ વિસ્તારમાં રહીશો દૂષિત પાણીમાં રહેવામાં મજબૂર બન્યા છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યું છે અને પાણીના ખાબોચિયા પણ ભરાઈ ગયા છે, જેમાં પાલિકા કચરા સહિતના ટેમ્પા પણ પસાર થાય છે. તે મુજબ પાલિકાને જાણે જાણ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાલિકા અને સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાલિકા અમારા વોર્ડના 4 સભ્યોને, જેમાંથી 3 તો પ્રમુખ રહી ચૂક્યા છે, તેમને અમે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, છતાં અમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને આજે આ માર્ગો પર દૂષિત પાણીનો ભરાવો જોવા મળે છે. નરકાગાર માર્ગ પરથી અમારે પસાર થવું પડી રહ્યું છે, જેનું જવાબદાર પણ પાલિકા દ્વારા અમારી સમસ્યાનું વહેલી તકે નિદાન કરે એ જરૂરી છે. નહીં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી આ દૂષિત પાણી પાલિકાની કચેરીમાં ઠાલવવું પડશે ત્યારે પાલિકાની આંખ ઉઘડશે તેવું અમને લાગી રહ્યું છે, એમ રહીશોએ જણાવ્યું હતું. વિપિનભાઈ હરમાનભાઈ પટેલ. વિપિનભાઈ, શું સમસ્યા છે આપને? હા, અમારી સમસ્યા તો લગભગ 1 વર્ષથી છે. આ અંકલેશ્વર નગરપાલિકાની જે ગટર લાઈન છે, અમારું ઓવરફ્લો થાય છે લગભગ 1 વર્ષથી છે. અમે વારંવાર બિલ્ડરને બી રજૂઆત કરેલી છે, નગરપાલિકામાં બી રજૂઆત, સભ્યોને બી રજૂઆત કરેલા, અને છેલ્લા લગભગ 10 વર્ષના શાસનમાં ભાજપના જ અમારા પ્રમુખો ચૂંટાયેલા છે. પહેલાં સંદીપભાઈ પટેલ હતા, પછી મીનાબેન પટેલ હતા, પછી અમારા દક્ષાબેન, પણ અમારા જ વોર્ડના એ છે. અમારા વોર્ડના પ્રમુખનામાં જ આ પ્રોબ્લેમ અમારે ચાલે છે. અમારે કંઈ વિકાસ એમને લાગતું નહીં, બીજા વોર્ડનો કઈ રીતના વિકાસ થાય તો અમે એ જ પહેલાં વિચારીએ છીએ. અને અમારે વારંવાર એ કરેલું સમય કેટલી વખત નગરપાલિકામાં જઈને બી રજૂઆત કરેલી છે, અને બધી પાછળ ગટર લાઈન ઓવરફ્લો થાય છે મકાનની અંદર બી, બેક મારસ બધું જ. એ લોકો એવું કહે છે કે હવે અમારું નામ કામ પર લઈશું, હાથ પર લઈશું, ને પછી એમ કહે છે કે પાસ થશે પૈસા પર પછી નાખીશું. અમે એવું બી કહ્યું કે અમે પાઇપના પૈસા પર તૈયાર છીએ, તે છતાં પણ હજુ એ લોકો કંઈ નગરપાલિકાના સભ્યો કોઈ જોવા આવતા નથી. અહીંયા આગળ એક પણ સભ્ય હજુ જોવા નહીં આવ્યો. વિજયભાઈ છે કે મીનાબેન છે કે સંદીપભાઈ છે, કોઈ ખાલી વોટ માગવા આવવાનું થાય ત્યારે બધા હાથ જોડીને આયા કરે છે અહીંયા આગળ.